બાપુ ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. અરે પિતાના જન્મમાં પુત્ર ફટતા આપના નમન છે. અરે બેટા વર્તાવ, જરાજી બોલાવાની વાત કરતો હોય, પોકળા કાઠી ભૂદેવ આવ્યા છે. આજ રાજા અજમાલ, આજ તેમની દીકરી શુક્લાનો શિફા લઈ માટા શિપટ આજ આપણે સ્વીકારવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી, વાત તો કદા બી નહીં બન્યા, કારણ કે મોકરણ ઘટના રાજી અજમાલ રે આપણે 20-20 વર્ષથી વેર ચાલ્યા જાય છે, એમ જ નહીં પણ 22-22 વર્ષ નામ બોલા છે, માટે આ શિપટને જંદલી તો પ્રતાપ કદા બી નહીં સ્વીકારે. અરે બેટા પ્રતાપ, જો કદા જો શિપટનો સ્વીકાર નહીં કરને તો રાજા અજમાલ એમ માનશે કે બઢિયારો ખાયેલો છે, માટે પેલા દીકરી લઈશું અને પછી વેર લઈશું, મારો હુકમ છે, સિમળો શિકાર કરી લ્યો. અરે હા વિતાશ્રી, તો નથી જેની જને તે જૈણા એવા કે ભડિયાર પડું સામે ટકી રહી એવા, માટે લુડા સિમળી લેવા તૈયાર છો. કા તોય મને માર્યો ભાઈ, કીધું તોય ના ના મારો નથી. બેનરે તો હે કી કરી, મારો આનો કાયમ મારવો પડશે. ક્યાંક શું કયો તમે પપ્પાને? આ લીલું શીખવ્યો, હવે ઝીલી લે મારો બાપ, નકર પછી વારો નહીં આવે, નકર પૂછો અમુક ને પૂછો, 52 થી અભિષેક ના હુકલે નથી આવ્યા, એટલે માની જાઓ બાપુ, માની જાઓ. આવો પોસ્ટર વાળા ભાઈ, નથી રહેવું, મારો હિસાબ કરી નાખો, નથી રહેવું મારો હિસાબ કરો ભાઈ. બાપુ આમાં જ રહેવું, ક્યાંય નો જાવ, ક્યાંય નો જાવ. બરાબર પ્રતાપ છે ત્યાં જ રાજકુમાર છે એમ ને? પંચાંગ
આય માપે આય ભામણ છોકે તું ભંગારી કેમ કોકના છોકરાને આવી તે ચેક કરાય એટલે કઈ વાંધો છે હમણે નઈ કો પ્લાસ્ટિક નો આ બાજુ એમાં માપે એમાં હરી આવેલા હે તોને મારો ડબક નોડવા ભાઈ બીજે બધી અડો ને કયો હરખા ઉભા રહે બાપુ સીધા ઉભા છે જો આવા કરશે નહીં કાને હમરે ઓનલાઈન બે કાન ચાલુ આ બાજુ ઈ કાનમાં માપે એમાં આંગળી બગડી જાય કેમ એમાં રસી આવે હે પણ તોને દવાખાને લઈ જવાય લઈ જાય પણ ડેમમાં ના હે બો આંગળી બધી કમ્પ્લીટ પાંચે પાંચ ચાલુ અવડિયા ઈ ટેડી હે પણ ઇસકી હે હને રાણ કાકરાને ચાંચ છે એમાં પાંચે પાંચ ચાલુ આમાં વાંધો છે એ શું અંગૂઠો કેમ ભૂરો ભૂરો જોઈને મુતાલાલનો બંધાણ છે તમાકુ સોરી લેવો થઈ ગયો હોય આ તો એ બધી તો વાંધો નહીં નથી આની માથામાં કઈ વજન નથી ને તમને લાગે કઈ વજન પીડો એવું લાગતું તો નથી હા તે આની માથે વજન કાંઈ નથી ઈ હું જોવો નિરખીન ઓલું ભીંગડું શું છે ભીંગડું સોટ્યું છે ઈ ગુંગો સોટ્યો છે બાપુ દાદા કે શું સોટ્યું તો હું સોટ્યું ઈ કહું ને બાપુ હું કાટ લો બસ હું કાઢી લાવું છું કાઢી લઉં છું થોડો કઈ મન એકનો છે ઈ એમને કાઢી લેતા હોય તો હું જ કાઢી લઉં બાપુ કાટ લો બસ આ તો કઈ વાંધો નહીં બાપુ ને વાત કરો શું વાત કરું કે રાજકુમાર ગમી ગયા ઓ માય ગોડ જો હે બાપુ ગમી ગયા જો આ તો 18 થયા તો કોઈ ગીમા નહીં બધા કેતા આમ છે તેમ છે નહીં થાય નિશાળમાં ઉતારો ભૂતારો થઈ ગયું હે બાપુ બાપુ અમારો દીકરો તમને ગમી ગયો તો દીકરાને સાથે સાથે લીડા સિમર ખિલાવી દો આપી દો આપી દો એક છે કે બે ઓ માય ગોડ એક જ છે મોટો રંટો બેઠો બાપુ નાનું સિફરલું લેવા હે પણ નથી રંટો નથી બાપુ સિફર છે 20 તારીખ ની વાત જોઈ રહ્યો એ કરો બા પટ્ટા બાપુ હા જમણો હાથ ખાલી કરો વાહ દાબા પગનું મોજું કાઢીને દાદાને હું કાઢો કેમ આ તો જોયેલું એટલે કઈ એટલે આપણું થઈ ગયું કે બાકી છે આ વાંઢે એટલે તને ખબર ન હોય કારણ કે ખેતલિયા પગે લાગે એવું હોય ઠીક તો જીલાવી દે ના ના ઉભરી હાઈસ્કૂલ ની ગાડી આવે ખાઈને જીલાવી થોડા ઢોકળા ઉભરી ઓફિસ માં આવી જાઓ મેદાન માં આવી જાઓ બસ બસ ક્યાં કણે નગાલો આમ આયલા હવે જીલાવી દે સનુ મુણા પેલા જુગ મારી ગોરે પાના રે
પેલે પાને લગણિયા ન હો તમને બતાવો બાપુ મઠ બતાવવા જાઉં છું આપણો મઠ મઠ માં કંકોત્રી પછી બીજાને બોલાવું છું તેને દક્ષિણા દેવી જો હે લેકર કામ પતાવી લો એક વાર દાદા દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ આરે ગણપતિ બાપા બેહાડતા જાઓ અને ગણપતિ બાપા નો બેહે તો આરે થોડીક ફેવિકિક મારતા જાઓ કઈ બાજુ બેહાડો આમ આગા બેહાડજો કોઈ ઠેબે નો આવે જો મને સ્વામી
બાપુ જોઈજો કે ખોપરા માં ભટકે ફાડી નાખ્યા ડોવો. હું માટે ઉત્તર ની પૂરી વ્યવસ્થા રાખે. વાંધો નહીં બાપુ, કહી દો એમાં શું હોય. બાપુ મને ન ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે. બાપુ મને ન ખબર હોય કેટલો ટાઈમ થી તમારે ભેગો રખડું છું. બાપુ એટલું કઈ આવું, બાપુ દાદા ને કહી દો પછી. એક વાર દાદા બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જાની જાડેરી આવશે, ઉતારાની પૂરી તૈયારી રાખજો. મારો ઉતારો નખો. કેમ તમારો ઉતારો નખો? મારો નખો મારે કોઈ સેટિંગ નો આવે. ફટાકે ફોડવાની મનાય છે એલા ભાઈ, ગગો પડાવવાના ફટાકે ધોમ ફૂટશે. પણ અમારે ત્યાં રિવાજ નથી. તો નહી ફોડી બાપુ. એ બાપુ જોઈજો પારતા નહી. બાપુ આ હવા જો ફેંકે હોલિકોપ્ટર જો.